હેલો એવરીવન, હાઉ આર યુ મિત્રો? અને આગળના ટોપિકમાં આપણે શું શીખ્યા? હા, સ્પોર્ટ્સની ગેમ, પણ કઈ? હા, રેસ વિશે. આજે આપણે શીખવાના છે હાઈ જમ્પ એન્ડ લોંગ જમ્પ. તો મિત્રો, હાઈ જમ્પ એન્ડ લોંગ જમ્પ કેવી રીતે કરાય એ હું તમને થોડું પહેલા સમજાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આ પિક્ચર હાઈ જમ્પનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પિક્ચરમાં તમે જોઈ રહ્યા છો કે કેટલી ઊંચાઈએથી જમ્પ મારવો પડે છે. હવે આ છે લોંગ જમ્પ. આમાં સૌથી પહેલાં દોડીને, એટલે કે રનિંગ કરીને આવવાનું છે, અને જ્યાં લાઈન ડ્રો કરેલી છે તેની આગળની બાજુએ લોંગ જમ્પ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને હાઈ જમ્પ કેવી રીતે કરાય એન્ડ લોંગ જમ્પ કેવી રીતે કરાય. હવે જો બધાનો ધ્યાન બોર્ડ ઉપર. અહીંયા એક ટેબલ આપેલું છે. ટેબલની અંદર અહીંયા જુઓ શું છે. સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ એટલે કે રમત. અહીંયા છે વર્લ્ડ રેકોર્ડ. વર્લ્ડ રેકોર્ડ એટલે કે વિશ્વ રેકોર્ડ. અને આ છે ઇન્ડિયન રેકોર્ડ. ઇન્ડિયન રેકોર્ડ એટલે કે ભારતીય રેકોર્ડ. જુઓ, એમાં સ્પોર્ટ્સની ગેમમાં, સ્પોર્ટ્સની અંદર શું છે, કઈ ગેમ છે? હાઈ જમ્પ. હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો. તો વર્લ્ડ રેકોર્ડની અંદર ઝાવિયર એસ એ કેટલો હાઈ જમ્પ કર્યો? તો કે 2 મીટર 45 સેન્ટીમીટર હાઈ જમ્પ કર્યો. અને ઇન્ડિયન રેકોર્ડની અંદર કોણે કર્યો? તો કે ચંદ્રપાલે 2 મીટર 70 સેન્ટીમીટર હાઈ જમ્પ કર્યો. જુઓ, હવે છે લોંગ જમ્પ. લોંગ જમ્પ એટલે કે લાંબો કૂદકો. લોંગ જમ્પ એટલે કેવું? લાંબો કૂદકો. જુઓ, લોંગ જમ્પમાં કોણ છે? મેન. મેન એટલે કે માણસ. એમાં માઇક પી, માઇક પી નામના વ્યક્તિએ 8 મીટર 95 સેન્ટીમીટર શું કર્યું? લોંગ જમ્પ કર્યો છે. એમાં જ ઇન્ડિયન રેકોર્ડની અંદર અમૃતપાલે 8 મીટર 8 સેન્ટીમીટર લોંગ જમ્પ કર્યો. હવે જુઓ શું છે હાઈ જમ્પ. પણ એમાં કોણ છે? વુમન. વુમન એટલે કે સ્ત્રી. શું છે એનું નામ? સ્ટેફકા. સ્ટેફકા કે એણે કેટલો હાઈ જમ્પ કર્યો છે? 2 મીટર 9 સેન્ટીમીટર. સેમાં વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે. અને અહીંયા બોબી એ, એણે કેટલો કર્યો છે ઇન્ડિયન રેકોર્ડમાં? 1 મીટર 91 સેન્ટીમીટર. હવે જુઓ શું છે લાઈ લોંગ જમ્પ. એમાં કોણ? વુમન એટલે સ્ત્રી. કેલિના સી કેટલો ગયો? 7 મીટર 42 સેન્ટીમીટર. અને અંજુ જી એને કેટલો કર્યો છે? 6 મીટર 83 સેન્ટીમીટર. તો અહીંયા વર્લ્ડ રેકોર્ડમાં કોણે કોણે કેટલો જમ્પ કર્યો છે? લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ. અને ઇન્ડિયન રેકોર્ડમાં કોણે લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ કર્યો છે એના નામ આપેલા છે. એન્ડ કેટલો ઊંચો કૂદકો અને કેટલો લાંબો કૂદકો માર્યો છે એના, એનું અહીંયા લખેલું છે. બરાબર છે. હવે એના પરથી આપણે થોડાક સમ્સ કાઉન્ટ કરવાના છે. જુઓ, ફર્સ્ટ નંબર, ચંદ્રપાલ એ વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો જમ્પ મારવો પડે? જુઓ, કોની વાત કરી છે? ચંદ્રપાલની. કોની વાત કરી છે? ચંદ્રપાલ. તો અહીં જુઓ, ચંદ્રપાલે શું છે, વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર વ્યક્તિ, વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર વ્યક્તિ એટલે કે ઝાવિયર એસ. તો શું ચંદ્રપાલે વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા, તો ઝાવિયર એસ ની બરાબરી કરવા માટે વધુ કેટલા સેન્ટીમીટરનો જમ્પ મારવો પડે? હજુ કેટલા વધુ સેન્ટીમીટરનો જમ્પ મારવો પડશે? તો જુઓ, ચંદ્રપાલે કેટલો કરેલો છે? 2 મીટર 17 સેન્ટીમીટર. અને ઝાવિયર એસ નો કેટલો છે હાઈ જમ્પ? 2 મીટર 45 સેન્ટીમીટર. તો હજુ ચંદ્રપાલે ઝાવિયર એસ જેટલો, એની કરતા વધુ કેટલો હાઈ જમ્પ કરવા માટે કેટલા સેન્ટીમીટરની જરૂર પડશે? તો શું કરશું મિત્રો અહીં આપણે? તો જુઓ, આ 2 મીટર 45 સેન્ટીમીટર છે એન્ડ આ કેટલા છે? 2 મીટર 17 સેન્ટીમીટર. તો જુઓ,
અહીંયા આપણે પહેલા તો મીટર અને સેન્ટીમીટર ભેગા છે, તો અહીંયા એક બોક્સ બનાવશું. મીટર સેન્ટીમીટર, બરાબર, એક બોક્સ બનાવીએ. હવે જુઓ શું છે, ઝાવિયર એસ કેટલો કરેલો છે, 2 મીટર 45 સેન્ટીમીટર. શું હાઈ જમ્પ કરેલો છે, અને ચંદ્રપાલે 2 મીટર 17 સેન્ટીમીટર. તો 2 મીટર 17 સેન્ટીમીટર શું કે છે, ચંદ્રપાલ ઝાવિયર કરતા વધુ કેટલા સેન્ટીમીટરનો હજુ જમ્પ મારવો પડશે. તો શું કરશું આપણે, તો આની અંદરથી આને એડિશન કરશું કે સબટ્રેક્શન કરશું, કોણ ખેંચશો, તો આપણને મળી જશે કે હજુ વધુ કેટલો જમ્પ મારવો પડશે, કેટલા સેન્ટીમીટરનો હજુ વધુ જમ્પ મારવો પડશે. શું કરશું, જુઓ, હા, સબટ્રેક્શન. તો અહીંયા કરશું આપણે સબટ્રેક્શન, 5 માંથી 7 સબટ્રેક કરો. શું નહીં થાય, કેમ, કેમ કે 5 સ્મોલેસ્ટ નંબર છે એન્ડ 7 બિગેસ્ટ નંબર છે. વેરી ગુડ. તો વી વિલ બોરો, તો 4 becomes 3 એન્ડ 5 becomes 15. હવે જુઓ 15 માંથી 7 સબટ્રેક કરો, કેટલા થશે, તો કાઉન્ટિંગ કરો, 7 પછી કાઉન્ટ કરવાનું, ક્યાં સુધી, 15 સુધી. 7 પછી 8 9 10 11 12 13 14 એન્ડ 15, કેટલા રહ્યા, તો 1 2 3 4 5 6 7 એન્ડ 8. તો અહીંયા લખીશું આપણે 8 એન્ડ 3 માઇનસ 1, 3 માંથી 1 માઇનસ કરો તો કેટલા રહેશે, 2, 2 માંથી 2 માઇનસ કરો, 0. તો શું છે, ચંદ્રપાલે ઝાવિયર એસ કરતા હજુ વધુ જમ્પ મારવા માટે 28 સેન્ટીમીટર હજુ વધુ જમ્પ મારવો પડે, બરાબર. તો 0 મીટર છે 28 સેન્ટીમીટર, તો સમજ પડી કેટલો હજુ વધુ જમ્પ મારવો પડે, 28 સેન્ટીમીટર વધુ જમ્પ મારવો પડશે, બરાબર. જુઓ નેક્સ્ટ, બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો હાઈ જમ્પ મારવો પડે, કોની વાત કરી છે, બોબીએ, કોની, અહીંયા જુઓ બોબીએ કેટલો કર્યો છે, 1 મીટર 91 સેન્ટીમીટર હાઈ જમ્પ માર્યો છે. બોબીએ કેટલો હાઈ જમ્પ માર્યો છે, 1 મીટર 91 સેન્ટીમીટર જેટલો હાઈ જમ્પ માર્યો છે. તો શું છે, 2 મીટર સુધી પહોંચવા, કેટલા મીટર સુધી પહોંચવાની વાત કરી છે, 2 મીટર સુધી પહોંચવાની. તો 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો હાઈ જમ્પ મારવો પડે. જો એણે મારેલો છે 1 મીટર 91 સેન્ટીમીટર અને એને ક્યાં સુધી પહોંચવાનું છે, 2 મીટર સુધી. તો જુઓ પહેલા તો મીટર અને સેન્ટીમીટર કમ્બાઈન્ડ છે, તો બોક્સ બનાવો. કેટલું મારવાનું છે, ક્યાં સુધી પહોંચવાનું છે, 2 મીટર સુધી. તો 2 મીટર 00 સેન્ટીમીટર અને બોબીએ કેટલો માર્યો, કેટલો છે, 1 મીટર 91 સેન્ટીમીટર જેટલો હાઈ જમ્પ મારેલો છે, બરાબર છે. તો શું કરશું, 2 મીટર્સમાંથી 1 મીટર 91 સેન્ટીમીટર એડ કરશું કે સબટ્રેક્શન કરશું, તો આપણને ખબર પડશે કે 2 મીટર્સ જેટલો હાઈ જમ્પ મારવા માટે હજુ બોબીને કેટલી સેની જરૂર પડે છે, કેટલા સેન્ટીમીટરની જરૂર પડે છે. શું કરશું, સબટ્રેક્શન. વેરી ગુડ. તો અહીંયા લખશું આપણે માઇનસ, સબટ્રેક્શન નો સિમ્બોલ. ચલો 0 માઇનસ 1, 0 માંથી 1 માઇનસ કરો, થશે, નહીં થાય. તો શું કરશું, અહીંયા પણ 0 છે, તો વી વિલ બોરો, રાઈટ. 2 becomes 1, 0 becomes 9 એન્ડ 0 becomes 10. હવે જુઓ 10 માઇનસ 1, 10 માંથી 1 માઇનસ કરો, કેટલા રહેશે, કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો, હા 9. 9 માઇનસ 9 કેટલા રહેશે, 0 એન્ડ 1 માઇનસ 1, તો અહીંયા કેટલા રહેશે, 0. તો મિત્રો જુઓ કેટલાની જરૂર પડે, 9 સેમીની જરૂર પડે. તો બોબી એને અહીંયા લખવાનું માટે, શું બોબી એને 2
meters. High jump marva. મારવા કેટલાની જરૂર પડે? 9 સેન્ટીમીટરની જરૂર પડે. બરાબર સમજ પડી? 2 મીટર્સમાં કેટલાની જરૂર પડશે? 9 સેન્ટીમીટર. તો 1 મીટર 91 સેમીમાં 9 સેમી એડ કરશો એટલે 2 મીટર્સ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? તો આજે બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. આવજો.